નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ દાખલા. થોડાક એબીસીમાં એમાંથી આપણે જોઈએ બી સી રેખા પર એક કિરણ દોરે છે, લંબ દોરી, જેનું નામ છે આપણે એ એમ. તો અહીંયા એ એમ લંબ છે, ત્યાં બી ગુરુકોણ હોવો જોઈએ. તો બી ગ્રેટર ધેન 90° લખ્યો છે. તો નીચેમાં સાચું શું એમ કહે છે, એ ડેક્સ એમ ડેક્સ સી આવે કે બી ડેક્સ એમ ડેક્સ સી આવે કે એમ ડેક્સ બી ડેક્સ સી આવે? તો આપણે નજરે જ દેખાય છે કે પહેલાં એમ પછી બી પછી સી, એટલે કે સી જવાબ આવશે. આવો જ દાખલો છે, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90° હોય તો એમાંથી બીસી પદ્ધતિ લંબ એમમાં હોય તો અહીં એ અને એમ બે બી બે સરખા છે. એનો મતલબ આપણે બી બરાબર એમ છે, એટલે આમાં જવાબ એમ હોય તો ખાલી જગ્યા થાય તો અહીંયા એ બી બરાબર એમ સાચો જવાબ થાય. હવે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી અને સી લઘુકોણ હોય ને એમાંથી બીસી પણ લંબ પદ એમ હોય તો વચ્ચે જો એમ આવે છે, તો અહીંયા જોઈ શકો છો એ બી ડેક્સ એમ ડેક્સ સી આપેલું છે. બી ડેક્સ એમ ડેક્સ સી એમાં જ આપેલું, ધેટ ઇઝ આન્સર. આવા દાખલામાં જોઈએ એ બી 5, એ સી 7, બી સી 6 હોય. આ વિષમબાજુ ત્રિકોણ છે તો ત્રિકોણનો પ્રકાર ખબર પડી ગઈ ને, ત્રણેય બાજુ સરખી નથી અને પાછા ખૂણા બધા 90 નાના છે, એટલે કે લઘુકોણ છે. તો લઘુકોણ ત્રિકોણ લખેલું છે તે સાચું છે. હવે એબીસીમાં એ બી બરાબર 5, બીસી બરાબર 6, એસી બરાબર 10 હોય તો એબીસીના પ્રકાર ત્રિકોણ કહો. અને 5, 6, 10 આપ્યા છે. તો 5² બરાબર વત્તા 6² લેસ ધેન 10² 25, 36 હોથી નાનો છે તે ગુરુકોણ ત્રિકોણ બને. માટે આ ગુરુકોણ ત્રિકોણ બને, ગુરુકોણ ત્રિકોણ છે, કારણ કે એક ખૂણો હોથી મોટો થાય છે એટલે ગુરુકોણ ત્રિકોણ છે એમ કહી શકાય. અહીં જોઈ શકો છો પાયથાગોરસના સિદ્ધાંતના આધારે પણ કહી શકાય, ત્રિકોણ એબીસીની 3 બાજુમાં 3, 4, 5 હોય તો ત્રિકોણ એબીસી પ્રકાર. અહીંયા 3, 3, 4, 5 બે બાજુ સરખી જાય કાટકોણ ત્રિકોણ હોય. પાયથાગોરસ સિદ્ધાંત લાગુ પડ્યો એટલે જવાબ સી આવશે, કાટકોણ ત્રિકોણ. ચાલો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. જય ભારત.